નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. ભાજપના ચૂંટણી પ્રચારને નિર્ણાયક વેગ આપવા ગુજરાતમાં સભા ગજવે છે પ્રધાનમંત્રી. ભાજપ પ્રત્યે અભૂતપૂર્વ લોકચાહનાની લહેર ગુજરાતમાં હોવાનો વ્યક્ત કર્યો આનંદ. તો કોંગ્રેસનો સફાયો થવાની કરી આગાહી, આજે પણ સંબોધશે 4 સભા. દક્ષિણ ગુજરાતની માંડવી બેઠક માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા ભાજપ પ્રમુખ અમિત શાહ. આદિવાસી સમાજને બેઠો કરવાને બદલે મતની લાલચમાં સદાય પછાત રાખ્યો હોવાનો કોંગ્રેસ પર કર્યો આક્ષેપ. ગુજરાતમાં વિકાસના દાવાને ખોટો ગણાવે છે યુપીના કોંગ્રેસ પ્રભારી રાજ બબ્બર. ગાંધીનગરમાં કહ્યું, રોજગારી અને ખેડૂતોના પ્રશ્નો સહિતના મુદ્દે નિષ્ફળ રહી છે ભાજપ સરકાર. ચૂંટણી તંત્ર મહિલા મતદારો માટે વિશેષ સગવડ માટે આપ્યા આદેશ. તો રાજકીય પક્ષો દ્વારા ખર્ચ મર્યાદા વધારે માટે કરાઈ માંગણી. વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે ગણતરીના દિવસો જ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો રાજ્યમાં ઠેર ઠેર ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. પ્રસ્તુત છે ગઈકાલની ગતિવિધિઓનો એક અહેવાલ ચૂંટણી હલચલમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે સત્તા પામવા માટે અને ટકાવી રાખવા માટે કોંગ્રેસ હંમેશા કરે છે વેરઝેરની રાજનીતિ. ભરૂચમાં પહેલી ચૂંટણી સભાને સંબોધતા પીએમએ કહ્યું કે કચ્છ અને ભરૂચ જેવા લઘુમતી સમાજની બહોળી વસ્તી ધરાવતા જિલ્લાની પ્રગતિ કેમ નથી જોઈ શકતા રાહુલ ગાંધી. વાર તહેવારે રંગ કેમ બદલવા, વાતોના વડા કેમ કરવા, ભાઈ ભાઈ વચ્ચે દીવારો કેમ પેદા કરવી, શહેર અને ગામડાને લડાવવાનું, અમીર અને ગરીબને લડાવવાના, શિક્ષિત અને અશિક્ષિતને લડાવવાના, એક જાતિને બીજી જાતિ જોડે લડાવવાની, એક સંપ્રદાયના લોકોને બીજા સંપ્રદાયના લોકો સાથે લડાવવાના. તમે લડતા રહો, મરતા રહો, અને કોંગ્રેસ મલાઈ ખાતી રહે. કોંગ્રેસના બુલેટ ટ્રેન અંગેના વલણનો જવાબ આપતા પીએમએ કહ્યું કે બુલેટ ટ્રેન યુવાઓને આપશે રોજગાર. આ ઉપરાંત તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનનો વિરોધ કરનાર કોંગ્રેસને જાકારો આપશે ગુજરાત. દેશે કોંગ્રેસને અનેક વડાપ્રધાન આપ્યા, જ્યાં પંડિત નહેરુની કર્મભૂમિ રહી, એમના પિતાજી મોતીલાલ નહેરુની કર્મભૂમિ રહી, ઇન્દિરા ગાંધીની કર્મભૂમિ રહી, રાજીવ ગાંધીની કર્મભૂમિ રહી, સોનિયાબેનની કર્મભૂમિ રહી, અને હમણાં પેલા ભાઈ છે એમનીય રહી. હમણાં ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના હમણાં બે દી પહેલા પરિણામ આવ્યા. શું થયું ભાઈ, શું થયું? ઉત્તર પ્રદેશ વાળા કોંગ્રેસને બરાબર ઓળખી ગયા છે કે નથી ઓળખી ગયા? ગુજરાત પણ આ કોંગ્રેસની લીલાને બરાબર જાણે છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર પીએમ મોદીને પૂછ્યો વધુ એક સવાલ, 22 સાલો કા હિસાબ ગુજરાત માંગે જવાબ. એ લખી કહ્યું કે ભાજપ માત્ર મહિલાઓ માટે વાયદા કરે છે પણ તેને ક્યારેય નથી કરતી પૂર્ણ. મહિલા સશક્તિકરણની મીત ઉભી થઈ છે, તેને માટે આપણે સવાલ કરે છે. ન સુરક્ષા, ન શિક્ષા, ન પોષણ, મહિલાઓનું થયું માત્ર શોષણ. આંગણવાડી વર્કર અને આશા સૌને મળી નિરાશા. ગુજરાતની બહેનોને કર્યા માત્ર વાયદા, પૂરા કરવાના ક્યારેય નહોતા ઈરાદા. સુરેન્દ્રનગરમાં પોતાની બીજી ચૂંટણી સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસને સવાલ પૂછતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી એક પક્ષી કેમ છે. આ સાથે તેમણે નર્મદાના પાણીથી ઝાલાવાડના લોકોનું જીવન ધોરણ બદલાયું હોવાનો કર્યો દાવો. ગુજરાતમાં તો સૌથી પહેલા ખૂણે ખૂણે પાણી પહોંચાડવું પડે, કારણ પાણી માટે અમારી ધરતી તરસી, અમારી માતાઓ બહેનો પાણી માટે બલખા મારે,
મુસીબતના દિવસો અમે જીવી જાણ્યા છે અને એટલા માટે અમને ખબર પડે છે કે પાણી અમારી કેવી પ્રાથમિકતા છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ગુજરાતના ગધેડા શબ્દના ઉપયોગ અંગે પીએમએ કહ્યું કે જ્યારે ગુજરાતની અસ્મિતાનો સવાલ આવે ત્યારે ગુજરાતીઓ તેમના મત દ્વારા આપે છે જવાબ. તમે અમને ગધેડા કહો, મને ગર્વ છે, કારણ ગધેડો માલિકને વફાદાર હોય છે અને આ 125 કરોડ દેશવાસીઓ એ મારા માલિક છે અને એમને હું વફાદાર છું. મને ગધેડા હોવાનું ગર્વ છે. આ વાત મેં જાહેરમાં કરી. પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના અંત પહેલા રાહુલ ગાંધી 3 દિવસ ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર. કોંગ્રેસે જાહેર કરેલી યાદી પ્રમાણે રાહુલ ગાંધી મંગળવારે કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ગજવશે ચૂંટણી સભાઓ. કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણે કહ્યું કે ગુજરાતની ચૂંટણીમાં ભાજપ કેમ નથી ઉઠાવતી વાસ્તવિક મુદ્દાઓ. અમદાવાદમાં પત્રકાર પરિષદમાં ભાજપ સામાજિક વિકાસમાં નિષ્ફળ રહ્યું હોવાનો ચવાણે કર્યો આક્ષેપ. સોશિયલ ડેવલપમેન્ટ પેરામીટર્સ પર ગુજરાત આજ 10વે 15વે 20વે 25વે નંબર પે બેઠા હુઆ હૈ ઓર એક ભી આંકડા કે કોંગ્રેસ પાર્ટી કા આંકડા નહીં હૈ, એક ભી આંકડા હમારા આંકડા નહીં. સારે કે સારે આંકડે યા તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો કે યા તો નીતિ આયોગ કે જો સારે નીતિ આયોગ કે રિપોર્ટ્સ વેબસાઇટ પે આજ ભી ઉપલબ્ધ હૈ. સુરતની રેલીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને આપ્યો વળતો જવાબ. કહ્યું કે ગુજરાતની ભાજપ સરકારે શિક્ષણ સહિત તમામ મોરચે કરી છે સારી કામગીરી. મેં અભિનંદન દેતી હું ભારતીય જનતા પાર્ટી કી ગુજરાત કી સરકાર કો જિન્હોને વિશેષ ઉન ગાંવો કા ધ્યાન દિયા જિસમે લિટરસી રેટ કમ થા. વિદ્યાલક્ષ્મી બોન્ડ નરેન્દ્રભાઈ મોદી કે નેતૃત્વ મેં ગુજરાત મેં શરૂ હુઆ ઓર આજ ભાજપા કા કાર્યકર્તા ડંકે કી ચોટ પર કહે સકતા હૈ કે વિદ્યાલક્ષ્મી બોન્ડ કે માધ્યમ સે 18 લાખ બેટીઓ કો ગુજરાત મેં સહારા મિલા, શિક્ષા કા આશીર્વાદ મિલા. રાજનાથસિંહે છેલ્લા 22 વર્ષોમાં વિકાસના રાહુલના પ્રશ્ન પર આપ્યો જવાબ. સાણંદ ખાતે રેલીને સંબોધતા રાજનાથસિંહે કહ્યું ઉપલબ્ધિઓ ગણાવવામાં સમય પડી જશે ઓછો. 22 વર્ષો મેં ઇસ ગુજરાત મેં ભારતીય જનતા પાર્ટી કી સરકાર મેં ક્યા કિયા હૈ ઇસકા જવાબ 2014 કે લોકસભા ચુનાવ મેં કેવલ ગુજરાત મેં હી નહીં દિયા હૈ બલ્કિ સારે હિન્દુસ્તાન ને દે દિયા હૈ ઓર સારે દેશ કી રાજનીતિક પાર્ટીઓ કો બતલા દિયા હૈ. દુનિયા કે કિસી દેશ મેં ચલે જાઈએ જો ભી ભારત કા નામ જાનતા હૈ તો ભલે હી ભારત કે દૂસરે રાજ્યો કા નામ ન જાનતા હો લેકિન હિન્દુસ્તાન કે કિસી એક રાજ્ય કા નામ જાનતા હૈ તો ઉસ રાજ્ય કા નામ હૈ ગુજરાત. મેરે બહેનો ભાઈઓ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કચ્છના રાપરમાં યોજી ચૂંટણી સભા. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ અમેઠીમાં એક કલેક્ટર કચેરી નથી બનાવી શકતા. વિકાસ અંગે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી મોદી પાસેથી શીખવાની છે જરૂર. 2 મહિના પહેલા હું અમેઠી ગયો ત્યાંની કલેક્ટર ઓફિસ નું ભૂમિ પૂજન 70 વર્ષ પછી હું મારા હાથથી કરીને આવ્યો છું. કલેક્ટર ઓફિસ ભાઈ અમેઠીમાંથી 13,672 લોકો રોજગારી માટે આ સુરતમાં આવી ગયા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતના મજૂરા વિધાનસભા બેઠક ખાતે યોજ્યો ભવ્ય રોડ શો. ખુલ્લી જીપમાં મુખ્યમંત્રી મોટી સંખ્યામાં હાજર, લોકોનું ઝીલ્યું અભિવાદન. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીની તૈયારીઓનું સમીક્ષા કરતું કેન્દ્રીય ચૂંટણી પંચ. 2 દિવસની મુલાકાતે આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જ્યોતિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મતદાન મથક પર જામર લગાવવાની વાત પર ચૂંટણી પંચ કરી રહી છે વિચાર. અવેલેબિલિટી ઓફ જેમર્સ ઇઝ અ વેરી કોસ્ટ હાઈ કોસ્ટ પ્રપોઝિશન और उसके लिए इंस्टॉलेशन जहां करना है, स्कूल की बिल्डिंग, कॉलेज की बिल्डिंग, पहले उसको इंस्टॉल करना है, फिर उसको निकालना भी है, तो ये सब इश्यूज भी हैं उसके साथ अटैच जो हैं, तो उसको हम जरूर एग्जामिन करेंगे, उसके बाद एक उसका हम फाइनल डिसीजन दे पाएंगे. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પક્ષના અધ્યક્ષ પદની ચૂંટણી માટે તેમની ઉમેદવારી નોંધાવશે. સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ પણ તેમની સાથે રહેશે. આજે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી પ્રાધિકરણના અધ્યક્ષ રામચંદ્રનના જણાવ્યા અનુસાર અન્ય કોઈએ પણ અત્યાર સુધી આ પદ માટે ફોર્મ દાખલ કર્યું નથી, જેથી અધ્યક્ષ પદની ચૂંટણીમાં મેદાનમાં એકમાત્ર રાહુલ ગાંધી જ રહેવાની શક્યતા છે, જેથી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તેમની ચૂંટણીના તમામ માર્ગ મોકળા થયા છે. તેઓ તેમની માતા સોનિયા ગાંધીના ઉત્તરાધિકારી બનશે, જે 19 વર્ષથી આ પદ પર છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર સંદર્ભે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગઈકાલે કોંગ્રેસના ગઢ ગણાતા દક્ષિણ ગુજરાતના માંડવીમાં પહોંચી કોંગ્રેસની આદિવાસી નીતિને આડે હાથ લીધી હતી. શ્રી શાહે ઉમેર્યું હતું કે કોંગ્રેસ જાતિવાદનું ઝેર ગોળી રહી છે. સાથોસાથ અમિત શાહે ભારતીય જનતા પાર્ટી અને સહયોગી દળની કેન્દ્ર સરકારની યોજનાઓ ગણાવી. આદિવાસી પછાત મહિલા ઉત્કર્ષ, ગેસ સબસિડી, જનધન જેવી યોજનાઓનો ઉલ્લેખ કરી સક્ષમ અને સમર્થ સરકાર ભાજપની જ હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો. ગુજરાતની ચૂંટણી જીતવા માટે નરી આંખે દેખાતા વિકાસનો રકાસ કરવાની કોંગ્રેસની શૈલી ઊંધી પડવાની છે તેમ પણ અમિતભાઈએ કહ્યું હતું. કલેક્ટર ઓફિસનું ભૂમિપૂજન 70 વર્ષ પછી હું મારા હાથથી કરીને આવ્યો છું. કલેક્ટર ઓફિસ અમેઠીમાંથી 13,672 લોકો રોજગારી માટે આ સુરતમાં આવી ગયા છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના પ્રભારી રાજ બબ્બરે ગઈકાલે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું અને જાહેર સભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનના 22 વર્ષમાં જનતાના વિકાસના કોઈ કામો થયા નથી. નાગરિકોને રોજી રોટી ઓર મકાન આપવામાં પણ સરકાર નિષ્ફળ નીવડી છે. 31 લાખ યુવાનો બેરોજગાર છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક પરસોત્તમભાઈ રૂપાલાએ ગઈકાલે વિધાનસભા ચૂંટણીના ખેડા જિલ્લાના ઉમેદવારોના સમર્થનમાં કપડવંજ, મહેમદાવાદ, માતર અને નડિયાદમાં રેલીઓને સંબોધિત કરી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતા રૂપાલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાર ભાળી ગયેલી કોંગ્રેસ ગુજરાતને બદનામ કરીને વોટ માંગવા નીકળી છે અને ગુજરાતના વિકાસોમાં અવરોધવાનું કાર્ય કરી રહી છે. નર્મદા ડેમના દરવાજા માટે 10 વર્ષ સુધી પરવાનગી નહીં આપનાર કોંગ્રેસને ગુજરાતની પ્રજા જવાબ આપશે. મોદી સાહેબ વડાપ્રધાન થયા તેણે આ સ્ટેન્ડ બનાવવા વાળાને ભૂલ આવ્યા. એ આજે આખા દેશમાં 28,000માં નાખે છે અને એ બધા સ્ટેન્ડ નાખીને રોડે રોડ સાયકલ નાખીને નીકળે છે. કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. હવે અહીં રાહુલભાઈ ગુજરાતની સરકાર જીતવા અહીંયા આવ્યા. ઉત્તર પ્રદેશમાં તળિયું નીકળી. અમેઠીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતવાના નામે કોઈનું નામ જ નથી લખાણું. 9 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણનું મતદાન 89 બેઠકો માટે થશે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે ગઈકાલે પત્રકાર પરિષદને સંબોધતા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા પંચ સજાગ હોવાનું જણાવ્યું હતું. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જ્યોતિએ કહ્યું કે 50,000થી વધુ પોલિંગ બુથ પર મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા, સિનિયર સિટીઝન્સ માટે પણ ખાસ મતદાન વ્યવસ્થા કરાઈ છે. રાજ્યના તમામ પોલિંગ બુથ પર વીવીપેટથી મતદાન થશે. जो है उसका वो सील कंडीशन में होता है. कई जगह पर न्यूज़पेपर में ऐसा बोला है कि वोटर जो है अपना स्लिप लेके जा सकता है. ये कभी भी नहीं हो सकता क्योंकि हमारा जो डेमोक्रेसी का बेसिक प्रिंसिपल है कि सीक्रेसी ऑफ वोटिंग, तो कोई वोटर अपने हाथ में से लेकर वो स्लिप लेके जाएगा ऐसा तो हो ही नहीं सकता. और हमारी वीवीपैट मशीन में भी वो बटन जब बीयू का दबाएगा जो ब्लू बटन होता है तो रेड बटन साथ में जलता है क्योंकि वो सीयू में उसका मैसेज जाता है, सिग्नल जाता है. ભારત અને શ્રીલંકા વચ્ચે દિલ્હીમાં રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રીલંકાએ તેના પ્રથમ દાવમાં 3 વિકેટે 131 રન નોંધાવ્યા હતા. અગાઉ વિરાટ કોહલીની દમદાર બેવડી સદી સાથે ભારતે 7 વિકેટે 536 રન નોંધાવીને પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો. ખૂબ જ ઝડપી બેટિંગ કરતા કોહલીએ 238 બોલમાં બેવડી સદી કરી હતી. કેપ્ટન તરીકે કોહલીની આ બેવડી સદી છે અને આ રીતે બેવડી સદી કરનાર તે વિશ્વનો પ્રથમ ટેસ્ટ કેપ્ટન બન્યો છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.